31 ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે પંજાબથી મુંદ્રા ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લવાતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે આરોપીને મોરબી એલસીબીની ટીમે પકડી પાડ્યા. મળતી માહિતી અનુસાર એલસીબીની સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રામભાઈ મંડ, ધીરુભાઈ મકવાણા, કોન્સ્ટેબલ સંજયભાઈ રાઠોડ, ભગીરથસિંહ ઝાલાને સંયુક્તમાં ખાનગીરાહે હકીકત મળેલ કે અમદાવાદ તરફ RJ02GA 302 નંબરનું એક ટાટા ટ્રક માળિયા મિયાણા તરફ આવનાર છે, જે ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. એવી ચોક્કસ હકીકતના આધારે અણિયારા ટોલનાકા પાસે વોચ ગોઠવતા હકીકતવાળી ટ્રકમાંથી રાજસ્થાનના બારમેર જિલ્લાના જાયડુ ગામે રહેતા સુનીલાલ સોવો, દુર્ગારામ પુનિયા તથા રાજસ્થાનના બારમેર જિલ્લાના સનવાડા ગામે રહેતા દેવારામ હનુમારામ માયલા નામના ઇસમોને કુલ ₹43,94,200 કિંમતનો મુદ્દામાલ સાથે પકડી પાડી માણિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોવિઝનના ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ રાજસ્થાનના આબુ રોડ પર રહેતા વિકાસ ઉર્ફે વિક્રમસિંહ નામના ઇસમનું પૂછપરછ દરમિયાન નામ ખુલતા પોલીસે તેને પકડવા ચક્કરો ગતિમાન કર્યા છે.